આજે અમે તમને એક એવા વૃદ્ધની કહાની કહેવા જઈ રહ્યા છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. વર્ષો સુધી જીવના જોખમે દેશની સીમા ઉપર ફરજ બજાવી, પણ આજે આ વૃદ્ધની હાલત કમજોર થતા સરકારે પણ તેનો સાથ છોડી દીધો છે. નિવૃત્ત ફોજીને મળતી જમીન માટે આ નિર્દોષ વર્ષોથી ધક્કા ખાઈ રહ્યો છે. મામલતદારથી લઈ મહેસૂલ વિભાગ સુધી રજૂઆત કરી છે, છતાં પણ આ ફોજીની રજૂઆત સાંભળવા કોઈ તૈયાર જ નથી. આવો જોઈએ અમારા એક વિશેષ અહેવાલમાં. આજે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જડિયાળી ગામે રહેતા રવાજી સકરાજી ઠાકોર, જે વર્ષ 1971માં ભારતીય સેનામાં જોડાયા હતા અને વર્ષો સુધી દેશની સરહદ પર સેવા આપી હતી. 1971ના ભારત પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં પણ જીવની પરવા કર્યા વગર લડ્યા હતા. આ ફોજીની સારી કામગીરી બદલ તંત્ર દ્વારા તેને એવોર્ડ તેમજ મેડલ આપી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ સૈનિકની નોકરી પૂરી થઈ અને તે નિવૃત્ત થઈ ઘરે આવ્યા ત્યારે સરકારે તેમને 5 એકર જમીન આપવાની ખાતરી આપી હતી, પરંતુ સરકારના લાચિયા અધિકારીઓના કારણે આ વ્યક્તિને હજુ સુધી જમીન મળી નથી. નિવૃત્ત સૈનિકે જણાવ્યું હતું કે વર્ષ 1982માં આ સૈનિકને ડીસાદ તાલુકાના વકવાડા ગામે 5 એકર જમીન પાસ થઈ હતી, પરંતુ તલાટી દ્વારા તેમની પાસે 1500 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી અને આ સૈનિક પાસે પૈસાની અછત તેમજ ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી તે પૈસા આપી શક્યા ન હતા. તે માટે તલાટીએ ખોટા કાગળો કરી જમીન સરકારને સુપરત કરી દીધી હતી. તે બાદ પણ આ સૈનિક દ્વારા જમીન સરકાર પાસે ફરીથી માંગણી કરી અને 13 વર્ષ બાદ 1995માં ફરી સરકારે આ સૈનિકને ધાનેરા તાલુકાના સરાલવીડ ગામે જમીન મંજૂર કરી આપી હતી. ત્યાં પણ તલાટીના મામલતદારે ₹50,000ની માંગણી કરી હતી અને પૈસા ન આપતા ત્યાંથી પણ તેની જમીન છીનવાઈ ગઈ હતી. તો હવે તમે જે સાંભળો આ સૈનિકના મોઢે તેની દુઃખ ભરી કહાની. હું એક માજી સૈનિક છું. મને 5 એકર અને 15 ગુઠા જમીન મળેલી. હું 1971ના વર્ષમાં ભરતી થયેલો આર્મીની અંદર. 1971ના યુદ્ધમાં અમે લડાઈની વખતે હાજર હતા. એ પછી અમારી નોકરી ચાલુ હતી અને અમને સરકારશ્રીએ જમીન આપી 5 એકર અને 15 ગુઠા ગામ વકવાડા. અને એ જમીન અમને વિઘૂટી ભરવા અમે ગયા ત્યારે એ વખતના તલાટીએ શ્રી અમને જણાવેલ કે ₹1500 આપો વિઘૂટી પેટે અને એના ઉપરાંત અમને બીજી રકમ આપો અમારે ચા પાણી માટે, તો અમે તમને કબજો હોંપ. પછી અમે એ વખતે તલાટીને ઘણી રિક્વેસ્ટ કરી, અરજ કરી કે સાહેબ આજને હાલમાં મારી પાસે નથી અને તમે સમજો ને મને આપી દો આપો અમારો જે કબજો. તો તલાટી ના, એક ના બે ના થયા અને આ તલાટી શ્રી લખવાણ કરી અને આગળ મોકલી દીધું કે રવાજી સકરાજી જમીન લેવા તૈયાર નથી અને સરકાર હસ્તક આ જમીનનો કબજો પાછો સરકારને સુપરત કરી નાખ્યો. પછી મેં જયારે તલાટીને અરજ કરી, રિક્વેસ્ટ કરી, તો તલાટી કીધેલ કે જમીન તમારી સરકાર હસ્તક પાછી થઈ ગઈ. મેં કીધું સાહેબ કેમ આમ? તો કે તમે પૈસા નથી ભર્યા. પણ મેં કીધું સાહેબ હું પૈસા ભરવા તૈયાર છું, પછી તમારે જે તમને આપવાનું છે એ હું તમને આપી દઈશ. તો કે ના, એ તો હવે બધું પતી ગયું કે હવે કહું કે નહીં ચાલે. એ પછી મેં પાછી માગણી ચાલુ રાખી સરકારશ્રીને, જિલ્લા કલેક્ટર, તાલુકા મામલતદારને, મહેસૂલ વિભાગને જે લાગતા વળગતા તમામને અરજીઓ આપતો રહ્યો કે મહેરબાન શ્રી મને ખેતીની જમીન આપવા વિનંતી. હું માજી સૈનિક તો મારા તમામ પુરાવા પડ્યા મારી પાસે. એ પછી 1995માં પાછો સરકારશ્રીએ મને હુકમ કર્યો કે 5 એકર ધોનીરા તાલુકાની અંદર સરાલવીડની જમીન તમારે ખાતે કરવામાં આવે છે અને 1 મહિનાની 30 દિવસની મુદત આપી અને 50,000 રૂપિયા ભરવાના મને લખેલા. તો મેં એ લોકોને જઈને રિક્વેસ્ટ કરી કે સાહેબ પૈસા છે ના? તો એ લોકો એમ કીધું કે પૈસા તો ભરવા જ પડે. મેં કીધું સાહેબ હું માજી સૈનિક છું અને મારે તો કૂવામાં પૈસા ભરવાના આવતા નથી અને જે તમારે વિઘૂટી થતી હું આપવા તૈયાર છું શાના પૈસા? તો એ લોકો એમ કીધું કે ના પૈસા ભરો. મેં ભાઈ આવા તો પૈસા આજ દિવસ સુધી મારી સાથે જેટલા માજી સૈનિકો હતા અને જેટલા મળી જાય જમીન કોઈ પૈસા વિઘૂટીના વગર એના ઉપર કોઈ પૈસા આપ્યા નથી. આ તો કે 1 એકરના 10,000 5 એકરના 50,000 તો મારી એ વખતે તો 50,000 તો શું, મારા કરતા એ વખતે 500 રૂપિયા કરવા બહુ ભારે હતું. કારણ કે મારા પર ઉપર એટલું બોજ હતું ઘરનું કે મારા ફાધરની પોઝિશન બિલકુલ ડાઉન હતી. હા, મરવાના એન્ડમાં પડ્યા હતા. દવાના પૈસા મારે લખ્યાથી લાવવા, મારા નાના નાના બાળ બચ્ચા
હું એમનું કેવી રીતે નભાવું, મારે નાના નાના બાળકોને મારે કેવી રીતે ખવડાવો પીરો, એ હું પોતે જાણું. તમે આ બધી એમને અરજ કરી, રિક્વેસ્ટ કરી, છતાંય આ લોકો ના માન્યા અને 30 દિવસની મુદત પૂરી થઈ અને પાછા એ ત્યાંના મામલતદાર શ્રી ધાનેરા તાલુકાના અને તલાટી શ્રીએ કીધેલું કે ભાઈ હવે તમારા જમીન આ પાછી કલેક્ટર હસ્તક સાથે સરકાર હસ્તક. મેં એમને રિક્વેસ્ટ કરી, અરજ કરી, હાથાજોડી કરી કે સાહેબ હું ભરવા તૈયાર છું, મને લંબાવો મુદત. પણ કે ના, એ છેલ્લામાં એ એમને એમની રીતે એમને બીજી જે કરવું તો કરી જા અને મને હાથ ધોઈ અને બિલકુલ હાવ ના પાડી દે કે હવે તમારા કોઈ આધાર નથી, આ તમારા હાથમાંથી બધું નીકળી ગયું અને હવે તમે નવેસર માગણી રાખો. નવેસરથી માગણી રાખવાનું કીધું તો મેં હજી સુધી આ દિવસ સુધી મારી હજી માગણી ચાલુ છે અને સરકારને અરજ કરું છું તમામ લાગતા વળગતા વિભાગોને, જે તે ખાતાને, જે તે અધિકારીઓને, અને અરજ કરું છું કે હું એક માજી સૈનિક છું, મને એક જમીન 5 એકરનો એક ટુકડો આપો જૂના રિવાજ પ્રમાણે અને જૂની માગણી પ્રમાણે અને જે કદાચ સરકારના રૂલ પ્રમાણે જે 50,000 ભરવાના આવતા હોય તો હું 50,000ની જગ્યાએ એની પેરન્ટી પણ આજની તારીખમાં ભરવા તૈયાર છું. આવતી હોય તો કાયદાની દ્રષ્ટિની અંદર, ના આવતી લેટ ગો. પણ મને એ જે ટુકડો જમીનો છે એ તો મને ફાળવી આપો. હજી જમીન પડતર પડી છે ધોળા તાલુકા સરહદવીરમાં અને મારી સાથેના કેટલા માણસોને ખેતી કરવા સરકારશ્રી આપી દે અને વેચી વેચી રવાના થઈ જાય. નિવૃત્ત સૈનિકને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. દીકરી મીનાના લગ્ન 13 વર્ષ અગાઉ ડીસા તાલુકાના ચોરા ગામે કર્યા હતા, પરંતુ લગ્નના ટૂંક સમય બાદ જ મીનાના સાસરિયા વાળાએ તેને ત્રાસ આપી પાછી પિયર મૂકી દીધી હતી. તે દિવસથી લઈ આજ દિન સુધી આ નિવૃત્ત સૈનિક મીનાનું પણ ભરણ પોષણ કરે છે. નિવૃત્ત સૈનિક દ્વારા મીનાના સાસરિયા ઉપર ફરિયાદ કરવા માટે આથથડા પોલીસ મથકમાં ગયા હતા, પરંતુ ત્યાં પોલીસે ફરિયાદ લેવાની ના પાડતા તે ત્યાંથી પાછા આવ્યા હતા અને અમદાવાદ જઈ ફરિયાદ કરી, પરંતુ આજ દિન સુધી ફરિયાદનો પણ કોઈ ઉકેલ ના આવતા આખરે આ ફોજી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પાસે ગયા અને તેમને રજૂઆત કરી, પણ જિલ્લા પોલીસ વડાએ પણ તેમની રજૂઆત કા પાર ન લેતા તેઓ અત્યારે નિરાશ થઈને બેઠા છે. મારી છોડી છે, નામ મીનાબેન છે, એનો એક કેસ ચાલે છે એના પતિ વિરુદ્ધ એમને કરેલો છે. હવે એ એમનો પતિ જે છે રાખવા માંગતો નથી અને મારી બેબી એના પતિ વિરુદ્ધ અમે કેસ એક કર્યો છે એના સામે. હવે આજે લગભગ 7 વર્ષ થઈ ગયા છે. 498 125 498 તો અમારો પતિ ગયો છે ડીસા કોર્ટમાં હતો, 125 અમદાવાદ ફેમિલી કોર્ટમાં ચાલે છે હાલમાં. અને ફેમિલી કોર્ટમાં જે તે વોરંટ અમને ત્યાંથી કોર્ટ મારફત મોકલે છે, અમે પોલીસ સ્ટેશન આગતલા આપવા જઈએ છીએ. આગતલા પોલીસ સ્ટેશન કોઈ પણ કાર્યવાહી કરતી નથી. અમે છેલ્લામાં ડીએસપી બનાસકાંઠા જિલ્લાના વડાને અમે વિનંતી કરી અને એની ઓફિસે રૂબરૂ અમે પોલીસ વડાને રજૂઆત કરી કે સાહેબ અમારો આંભળો અને પોલીસે તમે હુકમ કરી અને એને પકડાવો. પણ પોલીસ વડાશ્રીએ આ વાતનો કોઈ અમલ આજ સુધી કર્યો નથી. જે વૃદ્ધે પોતાની જવાનીમાં જીવના જોખમે દેશના સીમાડા ઉપર ફરજ બજાવી તેને આજે મુશ્કેલીના સમયમાં જ કોઈ સાથ આપતું નથી અને તેની મજાક ઉડાવતા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે આ જો એવું લાગી રહ્યું છે કે જે વ્યક્તિએ જીવના જોખમે દેશની સેવા કરી તે વ્યક્તિની આ સરકાર નથી થઈ તો આમ પ્રજાની શું સરકાર થશે? અશોક ઠાકોરનો રિપોર્ટ, ધાનેરા.